વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ફિઝિક્સ પ્રેક્ટિકલ અને એની અંદર આપણે પ્રેક્ટિકલ નંબર 1 ની વાત કરીશું. બાળકો, 12મા ધોરણના અભ્યાસની અંદર આપણને ટોટલ 18 પ્રેક્ટિકલ આપ્યા છે. એ 18 પ્રેક્ટિકલ પૈકી જે પ્રથમ પ્રેક્ટિકલ છે, એ પ્રથમ પ્રેક્ટિકલ આપણી પાસે છે ઓમના નિયમનો અભ્યાસ કરો. તો આપણને સૌપ્રથમ હેતુ આપી દીધેલો હશે. હેતુ આપણી પાસે છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ પ્રવાહનો આલેખ દોરવાનો છે, અને એ આલેખ પરથી તમને જે તાર આપેલો છે એ તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે શું કરવાનો છે, નક્કી કરવાનો છે. અને એ અવરોધ નક્કી કરવા માટે આપણી પાસે જરૂરી જે સાધન સામગ્રી છે, જેની અંદર આપણી પાસે અજ્ઞાત અવરોધક તાર, વોટમીટર, બેટરી એલિમીટર, મિલીમીટર, રિયોસ્ટેટ, સાદી કળ અને જોડ માટેના તારોની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પણ આપણને પ્રેક્ટિકલ ઉપરાંત પ્રશ્નો પણ પૂછતા હોય છે, તો એ પ્રશ્નો પણ સાથે સાથે આપણે જોઈતા જઈશું. એમાં તમને આ પ્રયોગની અંદર પ્રશ્ન પહેલામાં પહેલો પૂછી શકે છે કે ઓમનો નિયમ શું છે, જે આપણે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છે. આ ઉપરાંત આપણું જે 12મું ધોરણ છે અને ચેપ્ટર નંબર જે 3 છે એની અંદર પણ ફરીથી તમે ઓમના નિયમનો અભ્યાસ કરવાના છે. તો ઓમનો નિયમ તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો. ફરીથી આપણે ઉદાહરણ કરી લઈએ. ઓમનો નિયમ છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર તમને કોઈ પણ જે વાહક તાર આપેલો હોય અને એ વાહક તારની અંદર જ્યારે પ્રવાહ પસાર થતો હોય છે, તેના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહક તારમાંથી પસાર થતો જે પ્રવાહ હોય છે, એ પ્રવાહના શું હોય છે, સમપ્રમાણમાં હોય છે. અને આ વિધાનને ઓમનો નિયમ કહેવામાં આવે છે. આજે આપણી પાસે તાર છે, કઈ ધાતુનો બનેલો છે, મિશ્ર ધાતુનો બનેલો છે. તો સૌપ્રથમ આપણે પાસે આ જે તાર છે એ તારની શું માપવી પડશે, લંબાઈ માપવી પડશે. એ લંબાઈ માપવા માટે તમે કોનો ઉપયોગ કરશો, તો એક દોરીનો ઉપયોગ કરશો. સૌપ્રથમ એક છેડા પાસે દોરીનો એક છેડો રાખી, તારના એક છેડા પાસે દોરીનો એક છેડો રાખી જે મુજબ તાર વીંટળાયેલો છે એ મુજબ એની ઉપર તમે આ દોરીને શું કરતા જશો, વીંટળાતા જશો. અને આ વીંટાડ્યા પછી તમે અહીંથી આ દોરી છે એ દોરીને શું કરી દેશો, દૂર કરશો. અને ત્યાર પછી આપણી પાસે આ જે સાદી માપ પટ્ટી છે, 1 મીટર પટ્ટી છે, એનો ઉપયોગ કરી અને શું કરીશું, લંબાઈ માપીશું. તો બાળકો, તમને જોવા મળશે કે આ જે આપણી પાસે તાર છે એ તારની લંબાઈ આપણી પાસે કમ્પ્લીટ 1 મીટર લંબાઈ છે. એટલે કે આપણને આ જે તાર આપવામાં આવ્યો છે એ તારની લંબાઈ આપણી પાસે કેટલી છે, 1 મીટર છે. બીજા શબ્દોમાં આપણે જો સેન્ટીમીટરમાં કહીએ તો એની લંબાઈ કેટલી છે, 100 સેન્ટીમીટર છે. તો આવા સ્થાનનો ઉપયોગ કરીને આપણે ઓમના નિયમનો અભ્યાસ કરીશું. બાળકો, આકૃતિની અંદર આપણે વિદ્યુત પરિપથ દર્શાવ્યો છે, અને આ જે વિદ્યુત પરિપથ છે એ ઓમના નિયમના અભ્યાસ માટેનો છે. તેમાં તમે જોઈ શકો છો કે બેટરીનો જે ધન છેડો છે, એ બેટરીનો ધન છેડો આપણે રિયોસ્ટેટની અંદર જોડેલો છે, અને તેમાંથી એક છેડો આપણે અજ્ઞાત અવરોધ છે, અને સમાંતર આપણે વોટમીટર જોડેલું છે, અને શ્રેણીમાં જ આપણે મિલીમીટર જોડ્યું છે, અને તેની સાથે એક સાદી કળ જોડી છે, અને બીજો છેડો શેમાં જાય છે, બેટરીના ઋણ છેડામાં જાય છે. તો આ જ મુજબ આપણે વિદ્યુત પરિપથનું જોડાણ કરવાનું રહેશે. તો આપણે ફરીથી આ જે પ્રયોગ છે એ પ્રયોગ માટેનું જે વિદ્યુતનું જોડાણ છે એ આપણે ફરીથી હવે કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે આપણા સાધનો છે એ સાધનોનું એટલે કે સર્કિટ જે છે એ સર્કિટનું જોડાણ કરેલું છે. એમાં તમે જોઈ શકો છો બેટરીનો જે ધન છેડો છે એ આપણે રિયોસ્ટેટમાં આપેલો છે, રિયોસ્ટેટનો છેડો સેમાં જોડેલો છે, અજ્ઞાત અવરોધક તારમાં જોડેલો છે, એનો બીજો છેડા સાથે જોડેલું છે, મિલીમીટર જોડેલું છે, મિલીમીટરનો એક છેડો આપણે સાદી કળમાં, સાદી કળનો એક છેડો આપણે બેટરીના ઋણ ધ્રુવમાં જોડેલો છે, અને આ જે અજ્ઞાત અવરોધ છે એને સમાંતર આપણે વોલ્ટમીટર જોડેલું છે. સૌ પ્રથમ આપણે બેટરી જે છે એ બેટરીની જે સ્વિચ છે એ ચાલુ કરીશું, ત્યારબાદ આ જે સાદી કળ છે એની અંદર ઈને દાખલ કરીશું, અને એ દાખલ કર્યા પછી આ જે આપણી પાસે રિયોસ્ટેટ છે એનો ઉપયોગ કરીને આ વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરમાં સૌ પ્રથમ આપણે 0.1 વોલ્ટ મૂલ્ય ગોઠવીશું, અને એને અનુરૂપ આપણને આ જે મિલીમીટર છે એ મિલીમીટરમાં જે અવલોકન મળે છે એ અવલોકન કોઠામાં નોંધીશું. તમે જોઈ શકો છો
0.1 વોલ્ટ ને અનુરૂપ આપણને અહીંયા આગળ 9 મિલી એમ્પીયર નો પ્રવાહ મળે છે. ફરીથી બાળકો આ રિયોસ્ટેટ નો ઉપયોગ કરી અને ફરીથી આ જે વોલ્ટ મીટર છે તેની અંદર ફરીથી વોલ્ટેજ મૂલ્ય આપણે ગોઠવીશું. એ ગોઠવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું તો કે રિયોસ્ટેટ ના સ્લેટર નો ઉપયોગ કરીશું. ફરીથી આપણે આગળ બાળકો 0.2 વોલ્ટ નો વોલ્ટેજ ગોઠવેલો છે તો એને અનુરૂપ આપણી પાસે આ જે મિલી એમીટર છે એ મિલી એમીટર માં તમે જોઈ શકો છો કેટલો આપણને પ્રવાહ મળે છે તો 18 મિલી એમ્પીયર જેટલો પ્રવાહ મળે છે. આમ આપણે આ રિયોસ્ટેટ નો સ્લેડર નો ઉપયોગ કરીને વોલ્ટ મીટર માં જુદા જુદા વોલ્ટેજ ગોઠવીશું અને તેને અનુરૂપ આપણને મિલીમીટર માં જે પ્રવાહ મળે છે એ પ્રવાહને આપણે અવલોકન કોઠામાં નોંધ કરીશું અને આના માટે આપણે ઓછામાં ઓછા 5-6 અવલોકનોની આપણે નોંધ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ અવલોકનોમાં આપણે કઈ કઈ નોંધ કરવાના છે તો આપણું જે વોલ્ટ મીટર હતું એ વોલ્ટ મીટરની આપણી પાસે જે વિસ્તાર છે વિસ્તાર કેટલો હતો તો 0 મિલી એમ્પીયર થી 50 મિલી એમ્પીયર નો છે. એ મીટર કેટલું ઓછામાં ઓછું માપન કરી શકે છે તો 1 મિલી એમ્પીયર નું માપન કરી શકે છે. ત્યાર પછી વોલ્ટ મીટર છે વોલ્ટ મીટર વિસ્તાર કેટલો હતો અહીં બાળકો આપણે જે વોલ્ટ મીટર લીધું છે એની રેન્જ છે 0-1 વોલ્ટ ની. એનું લઘુત્તમ માપ કેટલું માપન કરી શકે તો 0.02 વોલ્ટ જેટલું માપન કરી શકે છે અને આપણી જે માપ પટ્ટી હતી એ માપ પટ્ટીની અંદર મીટરમાં ઓછામાં ઓછું કેટલું માપન કરી શકે છે તો કે 10-5 ઘાત મીટર અથવા તો 1 મિલીમીટર આપણે કહી શકીએ છીએ. અને હવે આપણી પાસે જે તાર આપેલો હતો એ તારની લંબાઈ કેટલી છે તો કે 1 મીટર અથવા 100 સેન્ટીમીટર જેટલી છે. હવે અવલોકન કોઠામાં જો અવલોકન નોંધ કરવાની વાત કરીએ તો સૌપ્રથમ પહેલામાં પહેલું છે વોલ્ટ મીટરનું અવલોકન. તો આપણી પાસે સૌપ્રથમ વોલ્ટ મીટરમાં કેટલા વોલ્ટેજ રાખ્યા હતા 0.1 વોલ્ટ અને એને અનુરૂપ આપણને જે પ્રવાહ મળે છે પ્રવાહ કેટલો મળ્યો હતો તો એ મળ્યો હતો આપણને 9 મિલી એમ્પીયર. એ મિલી એમ્પીયરને શેમાં ફેરવીશું એમ્પીયરમાં તો આપણે શું કરવું પડશે 9×10⁻³ ઘાત એમ્પીયર લખવું પડશે. આમ આપણી પાસે આ જે જુદા જુદા વોલ્ટેજો છે તેને અનુરૂપ મિલીમીટરમાં જે અવલોકનો મળે છે નોંધ કરીશું અને મિલીમીટરમાંથી એમ્પીયરની અંદર એનું આપણે રૂપાંતરણ કરીશું. ત્યારબાદ આપણે બાળકો શું દોરીશું આલેખ દોરીશું. આલેખ પરિણિત કોનો દોરવાનો છે તો પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોરવાનો છે જે તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોવા મળશે. અને આલેખ કેવો મળે છે સુરેખ મળે છે. કેમ? કારણ કે અહીં ઓહ્મના નિયમનું પાલન થાય છે. ત્યાર પછી બાળકો આપણે આલેખની અંદર શું શોધવાના છે ઢાળ શોધવાના છે. તો આલેખનો ઢાળ આપણને શું મળશે તો કે AB ના છેદમાં BC આપણને આલેખનો ઢાળ મળે છે અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે અવરોધક તાર છે એ તારનો અવરોધ કેપિટલ R = શું મળશે 1/ ઢાળ મળશે. કારણ કે આપણી પાસે આલેખ I વિરુદ્ધ V નો છે. જો V વિરુદ્ધ I નો આલેખ તમને કહેવામાં આવ્યો હોય તો જે ઢાળ છે એ જ આપણને અવરોધક તારનો અવરોધ મળશે. આમ આપણે આ આલેખની મદદથી શું શોધી શકીએ છીએ આગલા તારનો અવરોધ શોધી શકીએ છીએ. અને ત્યારબાદ બાળકો આપેલા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ શોધવા માટે આપણે જે અવરોધ શોધી રહ્યા છે એ અવરોધ ભાગ્યા તમને જે તારની લંબાઈ આપેલી છે એ બેનો ગુણોત્તર લેતા તમને શું મળશે તારની એકમ લંબાઈ દીઠ અવરોધ મળશે. બાળકો આમ આપણે આ જે પ્રયોગ છે પ્રયોગનું પરિણામ જોઈ શકીએ છીએ. એની અંદર આપણે સૌપ્રથમ આપેલો જે તાર છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રવાહ સાથે કેવી રીતે બદલાય છે તો કે રેખીય રીતે બદલાય છે. આ ઉપરાંત આપણે તારનો એકમ લંબાઈ અવરોધ પણ આપણે શોધી કાઢ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગની અંદર પરીક્ષાની અંદર તમને જુદા જુદા પરીક્ષામાં જે પરીક્ષક હોય છે એ પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોની અંદર તમને એવો પ્રશ્ન પહેલામાં પહેલો પૂછે ઓહ્મનો નિયમ શું છે. કારણ કે આપણે આ જે પ્રેક્ટિકલમાં અભ્યાસ કરી રહ્યા છે એ ઓહ્મના નિયમનો અભ્યાસ કરી રહ્યા છે એટલે ઓહ્મના નિયમ દરેક વિદ્યાર્થીને આવડવો જરૂરી છે. આ ઉપરાંત તમને અવરોધ જે છે એ અવરોધનું સૂત્ર પૂછી શકે છે. એ તમારી પાસે ઓહ્મના નિયમ પરથી છે R = V/I. આ ઉપરાંત તમને એવું પણ પૂછી શકે છે કે તમને જે તાર આપેલો છે એ તારના પરિમાણ સાથે જે અવરોધ છે એ અવરોધનું સૂત્ર શું છે. તો એ બાળકો આપણે 10મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ અને 12 સાયન્સના ચેપ્ટર નંબર 3માં પણ એનો અભ્યાસ કરીએ છીએ. અને એ સૂત્ર છે આપણી પાસે R = ρ×L/A. તો આવું પણ તમને પૂછી શકે છે. આ ઉપરાંત તમને એના પરિમાણિક સૂત્રો પણ પૂછી શકે છે. અવરોધોના પ્રકાર પૂછી શકે છે. તો અવરોધોના આપણી પાસે મુખ્ય બે પ્રકારો છે કાર્બન અવરોધ અને વાયર વાઉન્ડ અવરોધ જેનો આપણે ડિટેલમાં અભ્યાસ ચેપ્ટર નંબર 3માં કરેલો છે. આ ઉપરાંત બાળકો તમને આ જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર એવું પણ પૂછી શકે છે કે જે કાર્બન અવરોધ છે શામાંથી બનાવવામાં આવે છે.
કાર્બન અવરોધનો જે વર્ણસંકેત છે એ વર્ણસંકેત તમે કેવી રીતે ઉકેલી શકો છો, તો એના વિશેની ડિટેલમાં આપણને માહિતી ચેપ્ટર નંબર 3ની અંદર આપેલી છે, જે તેના વિશે તમે પરિચિત છો જ. તો આમ બાળકો, આપણને આ પ્રયોગની અંદર આ જે ઓહ્મનો નિયમ છે એને અનુરૂપ આપણને આવા ઘણા બધા પ્રશ્નો પરીક્ષક પૂછી શકે છે.